વિદ્યાર્થીઓની વ્યાખ્યાન એટલે એજ્યુકેશનલ ગુરુજીમાં દરેકનું હાર્દિક સ્વાગત કરો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ એકવીસ બાવીસ ધોરણ દસ ગણિત છે સ્ટાન્ડર્ડ ગણિત આપણે જોવાના છીએ વાર્ષિક પરીક્ષાનો પ્રશ્ન પારેલું બ્લુ પ્રિન્ટ સંપૂર્ણ માહિતી કયા પાઠમાંથી કેટલું ગુણને પૂછાશે તે પણ મળી જશે તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન પ્રેસ કરવાનો ના ભૂલતા ત્રણ કલાકનો સમય એસી ગુણનો

તો તમે અહીં નો છે તે જોઈ લે જનરલ વિકલ્પ સાથેના જે દર્શાવેલા ગુણ છે તે નમૂનાના પ્રશ્ન પત્ર પ્રમાણે છે અન્ય પ્રશ્ન પત્ર માટે અલગ હોઈ શકે છે એટલે જે જનરલ વિકલ્પ સાથે આપણે જોઈએ તો કે જે આ એકસો નવ ગુણ થાય છે તે ફક્ત તમને જે સારી રીતે અમુક એટલે કે અમુક પાઠ છે તેમાંથી ઓછા બધું થઈ શકે છે બાકીના જે જનરલ વિકલ્પ વિના છે તે તો કમ્પ્લીટ જ છે તેની તે પાઠમાંથી તેટલું પૂછાશે તો જો લઈએ તો કે વાસ્તવિક સંખ્યા સમીકરણ સમીકરણ છ સમાંતર શ્રેણી ચાર ત્રિકોણ છ યામ ભૂમિતિ ચાર ત્રિકોણમિતિનો પરિચય છ ત્રિકોણમિતિનો ઉપયોગ ચાર વર્તુળ તો વર્તુળ છે છ રચના ચાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચાર પૃષ્ઠફળ અને ઘનફળ આઠ આંગળે શાસ્ત્ર છે તો છ અને સંભાવના છે તો ચાર તેમ બને એસી ગુણ થાય છે તો આ પ્રમાણે ગુણભાર રહેશે તો કે પેપર કઈ રીતનું આવશે પેપર સ્ટાઇલ તો તે પણ જોઈ લો વિભાગ એની અંદર ચોવીસ બેની અંદર અઢાર સીની અંદર અઢાર ગુણનો અને ડીની અંદર અઢાર ગુણનો વિદ્યાર્થી મિત્રો દરેક વિષયનો મેળવવા માટે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો અને શૈક્ષણિકને લગતી એ ટુ ઝેડ માહિતી તમારા સુધી પહોંચી જશે